એક વિચારધારા વિષય લઈને ઉપસ્થિત થયા છો તો ચાલો ખાદી પોતાના વિષે શું કહે છે એક મેં માં અલ્પેશ વન ફિફ્ટી કરીને કોઈનું વાંચ્યું હતું અને બહુ સરસ લાગ્યું હતું બહુ ટૂંકમાં કહીશ એ કહે છે કે હું એક ખાદી છું ખાદી કહે છે કે હું એક ખાદી છું ખાદી પણ એક દોરો નથી પણ ભારત દેશની માટીમાં જન્મેલી બાપુના પ્રેમે વધાવેલી હું તમારા સૌની ઓળખાણ બની અને હું ઘુથાઈ તિરંગામાં હું અને પછીથી તો હું નાનકડા દોરાથી આ દેશની પોશાક બની અને આમ ખાદી આપણું અભિમાન બની એ ખાદી વિશે તમે તમે લંડન માં છેલ્લું અત્યારે શું કરી રહ્યા છો એ વિશે વાત કરું એ પહેલા હું તમને કહું કે આશાબેનનો જન્મ

પહેલો મોતીનો મણકો ભારતમાં જ મળ્યો એ સમયે ભારતમાં સ્ત્રીઓને ઘરમાં ઘણા અત્યાચારોનો સામનો કરવો પડતો હતો અને એ પ્રશ્નો નો પડકાર કરવાનું કાર્ય એમનું કેન્દ્ર બિંદુ બની ગયું પછી નાઇન્ટીન સેવન્ટી નાઇન યુકે મેન્ચેસ્ટરમાં સ્થાપિત થયા એમની સામાજિક પ્રવૃત્તિઓ અનેક રીતે ખીલી એ વખતનો યુકે એક સળગતો પ્રશ્ન હતો કે શરણાર્થીઓને કેવી રીતે મુખ્ય ધારામાં લેવા અંગ્રેજી ન આવડવાને કારણે માત્ર મોટાઓ જ નહીં પણ બાળકોને બહેનો પોતે પોતાની જાતને લઘુ ગ્રંથિથી પીડાતી આશાબેને આ ગ્રુપને આબાદ રીતે પોતાનો આદર્શ બહુજન હિતાય બહુ બહુ જન ના સૂત્ર સાથે માતા બહેનો અને વિદ્યાર્થીઓને મદદ કરતા કરતા શિક્ષણ શિક્ષકોની પણ શિક્ષણ વ્યવસ્થાઓની પણ સુજ અને સમજ વધારી અને આ આગત આગંતુકોને આગંતુકોને કેવી રીતે સમજવા અને સ્વાગત કરવું એ પણ આશાબેને સમજાવ્યું અને આને કારણે લઘુ ગ્રંથીથી જે વ્યક્તિ પીડાતી હતી એમનો આત્મવિશ્વાસ વધ્યો સાથે સાથે ફેથ વર્કર તરીકે મેન્ચેસ્ટરમાં સૌ ધર્મ સમાનની ભાવના કેળવવાનું પણ કામ કર્યું પછી ત્યાં ઇન્ડિયન એસોસિએશનમાં પોતાની સેવાઓ આપી ત્યાં ક્લાસિકલ મ્યુઝિક ને પણ બળ આપ્યું ગીત સંગીત અને નૃત્યના પ્રોગ્રામો ઉજવીને અનેક કાર્યો કર્યા પછી મંચેસ્ટરમાં 2013 માં મને લાગે છે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ સ્કેટ સાઉન્ડ્સ વુમેન સ્ક્વેર માં પણ અગિયાર જેટલી જુદી જુદી ભાષાઓના ભાષાઓના ધાર્મિક ભજનો અને પ્રાર્થનાઓ ના ગીતો ગાયા અને વીસ બેનો સાથે જે જાગૃતિ માટેના પાંચ પોઈન્ટ સાથે જુદી જુદી જગ્યાએ સેશન્સ યોજાયા ટીવી રેડિયો સ્કૂલ અને જુદી જુદી જગ્યાએ કરી અને સામાજિક જાગૃતિનું ત્યાં પણ અભિયાન શરૂ કર્યું અને છેલ્લા થોડાક વર્ષોથી પોતાની સેવા ખાદી અને આમ આશાબેન પોતાની વૃત્તિ ને કર્મની પ્રવૃત્તિ સાથે એકાકાર થઈ પરહિતની પ્રવૃત્તિ કરવાની સાધના કરી રહ્યા છે પધારો આશાબેન આ રિંકી શકો નમસ્તે સૌથી પહેલા હું ગુજરાત સાહિત્ય ફોરમ અને એની આખી ફોજ નો આભાર માનું કે મને મારા ગમતા વિષય વિશે વાત કરવાની તક આપી ખાદી શબ્દ બોલીએ એટલે આપણા મનમાં સૌથી પહેલા સંગ્રામ એ શબ્દ શબ્દ યાદ 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 આવે 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 બીજું ગાંધી ત્રીજો કોંગ્રેસ કોંગ્રેસના સભ્યો નેતાઓ ગાંધી ટોપી પણ હવે આજના જમાનામાં આપણે ખાદીને એક નવા પરિવેશમાં નવા વેશમાં નવી રીતે સમજવાની જરૂર છે

હાથે કાંતેલા અને વણેલા કાપડનો જ ઉપયોગ કરતી હતી ને રાજા રેશમી અને જરી ભરેલા લગ્ન અને મેળાવડામાં પહેરાતા રંગબેરંગી કપડા યુવાનોના ફેશનેબલ કપડા અને સાધુ સંતોના અત્યંત સાદા સફેદ ઉપવસ્ત્રો અને ગરીબોના તદ્દન મામૂલી વાઘા આ બધું જ આપણા બે હાથ જ બનાવતા હતા ને હવે એટલે જ એ બતાવે છે કે કાપડ ઉદ્યોગને માનવ જાત સાથે મશીન યુગ કરતા બહુ જ પુરાણો નાતો છે થયું કે ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ મુખ્યત્વે બ્રિટનમાં થાય મશીનોથી પેદા થયેલ જથ્થાબંધ માલ વેચીને ધનવાન થવાની લાલચ જાગી અને તમે જાણો છો કે બ્રિટનનો બ્રિટિશ રાજ્યનો સુરસ્ત આથમતો નતો એટલે ભારતની જેમ અનેક દેશોમાં બ્રિટનમાં પેદા થતા ઉત્તમ કાપડ વેચાવા લાગ્યું અને તે સમયે ભારતનો ઉત્તમ કાપડ ઉદ્યોગ એને એને દબાવી દેવા માટે એ કાળમાં કારીગરોના અંગૂઠા કાપી નાખેલા અને મોટી કાપડ મિલોના માલિકો અને મોટા વેપારીઓ ભારતની કલાકારીગરી અને વેપારના કાંડા કાપે આથી જ તો ગાંધીજી જ્યારે ઓગણીસો માં ભારત પરત થયા ત્યારે ભારતને રાજકીય સ્વતંત્રતા અપાવી હોય તો તેના વેપાર ઉદ્યોગોનો પણ પુનરુદ્ધાર કરવો અનિવાર્ય છે એમ એમને સ્પષ્ટ થયું એટલે ખાદીને આ રીતે પુનર્જીવન મળ્યું અને તેને ગ્રામોદ્ધાર સાથે જોડવામાં આવી આ રીતે એ સ્વાતંત્ર સંગ્રામનું પ્રતિક પદ્ધતિ અભિપ્રાયો બદલાય છે આપ સૌને ખ્યાલ હશે કે એવિએશન ફ્યુલ પછી બીજા ક્રમે કાપડ ઉત્પાદન અને ફેશન ઉદ્યોગ પ્રદૂષણ પેદા કરનાર બીજે નંબરે છે

અને ઓછું વળતર આપતા ઉદ્યોગનો વિચાર કરે શું તો એનો પ્રચાર શા માટે કરવો જોઈએ કારણો છે મોટા ઉદ્યોગો વેપાર ઉદ્યોગની વ્યવસ્થાને કારણે શોષણ કરતી અસમાનતા વધારતી અર્થવ્યવસ્થા ઉભી થઈ અને પાછું પ્રદૂષણ વધ્યું નફામાં હવે આમ જુઓ તો કુદરતે માનવીની જરૂરિયાત માટે પૂરતો થાય એટલો કાચો માલ આપ્યો માણસને બે હાથ બે પગ અને એક મગજ આપ્યો એટલે જરૂર પૂરતો માલ પેદા કરીને આપણે વાપરતા હતા પણ હવે મશીનો દ્વારા જરૂર કરતા વધુ માલ તે પણ સસ્તો માલ પેદા કરીને આપણે વેચવા લાગ્યા હવે મશીનથી માલ હંમેશા ઢગલાબંધ પેદા થાય એટલે એને વેચવા માટે ગળાપા ગળાકા હરીફાઈ જાય ખરેખર આ ફાસ્ટ ફેશન ઘેલછા પૃથ્વીને વસ્ત્ર વિનાની કરવા બેઠી છે અને એનું ભાન આપણને થયું છે હવે આપને સ્લાઇડ ચોથી પાંચમી અને છઠ્ઠી ત્રણે બતાવી શકાય છે કારણ કે એમાં કાતણ અને વણતણા સાધનોનો વિકાસ ક્રમ બતાવ્યો છે એટલે હવે આના પછીની સ્લાઇડ આપણે જોઈએ તો તેમાં તમને ડાબી બાજુએ તકલી દેખાય છે કે પછી જમણી બાજુએ ઉપર બારડોલી ચક્ર છે અને નીચે યરવળ ચક્ર એના પછીની સ્લાઇડમાં ડાબી બાજુએ અંબર ચકકો છે જમણી બાજુ ઉપર સૂર્ય સોલર પાવર થી ચાલતો અંબ અને નીચે હાથ શાહ છે તો આપણે સૌ જાણીએ છીએ આપ સૌ માંથી આ બધા સાધનો પરિચય હશે જ થયું એવું થી થોડા પ્રમાણમાં સૂતર કંતા પણ એ તો આપને બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં પણ દક્ષિણ અમેરિકામાં પણ બીજા ઘણા દેશોમાં વપરાતી જાણવા મળશે હવે બારડોલી ચક્ર કદમાં મોટો અને વજનમાં ભારે એટલે દેશ આખામાં ફરતા રહેતા ગાંધીજીને અનુકૂળ ન એટલે એમણે શું કર્યું કે રવડા જેલમાં હતા ત્યારે બીજાના સહકારથી એક એવો રેન્ટ્યો બનાવ્યો કે જે ફોલ્ડ કરી શકાય બાંધી શકાય અને સાથે પ્રવાસમાં લઈ જઈ શક્યા અને એટલા માટે એને રવડા ચક્ર નામ મળ્યું હવે જોજો જે સરકારના અન્યાયી શાસન સામે માથું ઊંચકવા બંદી બન્યા હતા એની સામે બાથ ભેડવા માટે એમણે એટમ બોમ્બ નહીં પણ કપાસના કોટન બોમ્બનો ઉપયોગ કર્યો ત્યાર પછી વર્ષો પછી મહારાષ્ટ્રના એકનાથ અંબરે બે ત્રાકનો અંબર બનાવ્યો અને એ અંબરમાં એની ત્રાક ઊભી રહે છે તમે જોયું તેમ પેટે રેંટિયામાં ત્રાક ત્રાસી હોય છે અંબરચરખામાં સિદ્ધિ હોય છે અને અંબરચરખાને માળ દ્વારા એને હેન્ડલથી ઘુમાવો એટલે બંને ત્રાક એક સાથે સૂતરકં થાય અને હવે તો ચાર છ આઠ અને દસ ત્રાક નો અંબર ચરખો પણ મળે છે અને આજે તો હવે અંબર અંબરચરખા ઉપર સોનલ સોલર પેનલ ફિક્સ કરીને સૂર્ય થી સૂર્ય ઉર્જાથી પણ સુતરકન થાય છે એટલે સૂતર કાંટનારી વ્યક્તિ બેન હોય કે ભાઈ હોય બેસે છે અને સૂર્ય ભગવાન આપણું કાંતવાનું કામ કરી આપે છે આમ તો જો કે હવે કેટલીક ઉપર પણ સોલર પેનલ મૂકવામાં આવે છે પણ તો કોઈ સવાલ કરી શકે કે તો પછી મિલો શું ખોટી છે કાપડની મિલો શું ખોટી છે જો આમ જ ઉત્પાદન કરવું હોય તો પણ અહીંયા મુદ્દાની વાત સમજવાની છે વિકેન્દ્રીકરણની આપણે જયારે અંબરસરખાની કે પેટી રેંકીની વાત કરીએ છીએ ત્યારે એક છત્ર નીચે સેંકડો કારીગરો લાખો માણસો માટે કાપડ પેદા કરે એ આ વાત નથી આ વાત છે દરેક વ્યક્તિ પોતાના કુટુંબ પૂરતું કે એથી થોડું વિશેષ સૂતર કાંટે અને વણકરો એનાથી થોડું વધારે વણી અને બીજાને આપે

અને ઔદ્યોગિકરણ થયું એના પગલે ગામડાઓ ભાંગ્યા હાથનું સ્થાન લીધું બેકારી વધી શહેરોમાં જવાથી લોકોને આવાસની તંગી અને ભૂખમરો નબળા સ્વાસ્થ્યનો સામનો કરવો પડે પરિણામે કેન્દ્રીય અર્થવ્યવસ્થા આવી અને એને કારણે આર્થિક અસમાનતા બે હદ વધી રહી છે ને ભૂસકે અને આર્થિક અસમાનતા બીજી તમામ જોઈએ તો જગતભરની અસલામતી અને અશાંતિની જડ આ આર્થિક અસમાનતામાં છે અને માન્યા માન્યા આવે એવી વાત છે પણ કાપડ ઉત્પાદન તથા વેપારનો તેમાં મુખ્ય હિસ્સો છે કપડું પહેરો છો તો જયારે પંજાબી ડ્રેસ પહેરો છો સાડી પહેર્યો છો કોઈ નવા ફ્રોક ડ્રેસ પહેરે છે તો એ તો કાપડ છે ને પણ ખાદી એટલે શું માત્ર હાથે કાંતેલ વસ્ત્ર ખાદી એટલે માત્ર સફેદ કપડાનું પરિધાન ત્યાં પાકા માલ ઉત્પાદન કરવું જેમાં વધુ ને વધુ લોકોને રોજગાર મળે આ ખાદીની વ્યાખ્યા છે ખાદી આપણને બીજું પણ શીખવે છે સાદગી અપરિગ્રહ એટલે કે માનવીની જરૂરિયાતોને પોષવા પૂરતું જ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ થાય નહીં કે ઢગલાબંધ વસ્તુઓ બનાવી લોકોની ઈચ્છાઓને ભડકાવવામાં આવે આજે તો આપ લોકો જોતા હશો કે મોટા ભાગના ઘરના લોકોના વોર્ડરોબ ખીચો ખીચ ભર્યા હોય છે એમાંના કેટલા કેટલીક જોડી કપડાને લોકો બબે પાંચ પાંચ વર્ષ સુધી પહેરતા પણ નથી જોતા પણ નથી ભૂલી પણ જાય છે પણ વોર્ડ્રોપ ભરેલો હોવો જોઈએ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જઈએ તો એક જોડ કપડા માટે ગયા હોય ને ચાર જોડે લાવીએ અને પાસ પડોશી મિત્રોને બતાવીએ ત્યારે જ ખાવાનું પચે એટલે આજે આપણને આજની વેપારી કંપનીઓ આપણને વધુ ને વધુ ખરીદી કરવા માટે ઉકસાવે છે પ્રોત્સાહિત કરે છે એટલે હવે આપણે નીડ ઉપર જરૂરિયાત ઉપર આધારિત નહીં કે ગ્રીડ લોભ ઉપર આધારિત અર્થકારણ એટલે ખાદી આ વાત સમજવી જોઈશે પણ આપણે સૌ દુનિયા આખી આ વિચાર અને જીવન પદ્ધતિથી તેની અવળી દિશામાં ઘણા દૂર નીકળી ગયા છીએ તો આપણે શું કરશું શું આપણે બધા જ ચરખા ઉપર સૂતર કાંતીને હાથે વળીને કાપડ પહેરવા માંગશું કદાચ એટલું જલ્દી નહીં બને એટલે આ તબક્કે લંડન સ્થિત ખાદી લંડન નામની સંસ્થા આપણને માર્ગ ચિંધી શકે એમ છે એમ મને લાગે છે એટલે હું એની ટૂંકમાં વાત કરીશ હવે આને પછીની નું મૂકશો પ્લીઝ નેક્સ્ટ પ્લીઝ તો ખાદી નો પરિચય ટૂંકમાં આપવું સુતરાવ કાપડનો પરિચય માં થાય એ મૂળ હેતુ સાથે ખાદી લંડન ના શ્રી ગણેશ થાય કિશોરભાઈ શાહે તેની સ્થાપના કરી થોડા સમય પછી આ દેશમાં ઉપયોગમાં લેવાતા ઉન ફ્લેક્સ અને હેમ્પ જેવા રીજનરેટિવ ફાઈબર્સ સાથે કામ કરનારા નિષ્ણાત વ્યક્તિઓ અને સંગઠનો તેમાં જોડાયા

કરનારા સંખ્યાબંધ વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ સાથે ભાગીદારીમાં કામ શરૂ કર્યું આથી એ સંસ્થાઓને લાભ થયો અને લંડન ને તો તક મળી આ બધા વિષયો આ બધા ક્ષેત્રોમાં કામ કરવાની તો હવે આપણે બીજી સ્લાઈડમાં એના સ્વયંસેવકો કોણ છે એ જોઈએ નેક્સ્ટ પ્લીઝ આ આરઈ અમારી સ્વયં સેવકોની ફોજ ડાબી બાજુ કિશોરભાઈ શાહ એમના સ્થાપક સભ્ય અને બાકી તમે જુઓ છો એમ યુવા પેઢી અમારી સાથે વધારે જોડાય છે પણ અમારા જેવા લોકોનો અનુભવ અને શાણપણનો થોડો લાભ પણ એ લોકો લે છે અને દરેકમાં અલગ અલગ શક્તિ છે એટલે આ સંગઠન હવે વધારે મજબૂત અને એનું જાળવું મોટું થતું જાય છે નેક્સ્ટ સ્લાઈડ પ્લીઝ આવા બધા કામ કાંઈ એટલે હાથે એકલ પંડિતો થાય નહીં એટલે આપ આપ લોકો જોઈ શકશો કે હાઈ કમિશન ઓફ ઇન્ડિયા ગાંધી ફાઉન્ડેશન ચેલસી કોલેજ ઓફ આર્ટ્સ ઇકો સિસ્ટમ વેર ડઝ ઇટ કમ ફ્રોમ એક્શન વિલેજ ઇન્ડિયા અને નેહરુ સેન્ટર એ બધા યુકે સ્થિત સંગઠનો છે પણ ભારતના ઉદ્યોગ વેપાર સાથે સક્રિય રીતે જોડાયેલા છે તો ખમીર મિશિકા ભારતમાં રહીને આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ફેશન ડિઝાઇનર્સને તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડે છે અને આ શક્ય બન્યું છે તે ખાદી લંદન ની મધ્ય ભૂમિકાને કારણે તો ખાદી લંડન નું કાર્યક્ષેત્ર શું છે એના ચાર મુખ્ય સ્તંભ છે માહિતીનું આદાન પ્રદાન કરવું વિવિધ કુદરતી રેસા પેદા કરતા સ્ત્રોત એટલે કે કપાસ ઊન ફ્લેક્સ અને હેમ અને હવે તો નેચરલ્સ એટલે કે કાંટાના છોડ એમાં એની ખેતી કરનારાથી માંડીને તૈયાર કપડા સુધીની તમામ પ્રક્રિયાની ઉત્પાદન સાંકળમાં જોડાયેલા લોકો આદાન પ્રદાન કરે છે અને અમારું જાળવું દિન દિન મોટું અને મજબૂત થતું જાય છે એ એક આનંદની વાત છે બીજું કામ છે ભારતના અને યુકેના ના કુશળ કારીગરો સાથે સહકાર સાધીને કુશળતાની આપ લે કરીએ છીએ ભારતીય પ્રજાને વારસામાં મળેલી કલાનું તો રક્ષણ થાય છે એ કારીગરોને રોજી મળે છે અને રસ ધરાવનારા લોકોને તેની તાલીમ જે યુકેમાં છે એમાં રસ ધરાવનારા લોકોને એની તાલીમ પણ મળે છે આમ હવે દેશ વિદેશની સીમાઓ કોઈને નડતી નથી નેક્સ્ટ સ્લાઈડ પ્લીઝ આજે લંડન નું ત્રિપાંખી છે એક તો વર્ષમાં એક અને ક્યારેક તો બે વખત ફેસ્ટિવલ ઓફ નેચરલ ફાઈબર્સ નું આયોજન થાય છે પેનલ ડિસ્કશન મારફત વિવિધ રેસાઓનું ઉત્પાદન કરનારા કુદરતી રંગથી રંગકામ કરનારા કાંતણ વણાટ કરનારા વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ કાપડ અને કપડાનો વેપાર કરનારા કાપડ ઉદ્યોગ ક્ષેત્રમાં સંશોધન કરનારા આમ વિવિધ ક્ષેત્રના તમામ જાણકારો પોતાના જ્ઞાન અનુભવ અને કુશળતાની આપલે કરે છે ક્યારેક તો એ પેનલ ડિસ્કશનમાં પાંચ પાંચ લોકોની એવી બે ત્રણ સેશન અમારે ગોઠવવી પડે છે એટલી સમૃદ્ધિ હવે અમારી પાસે વક્તાઓની અને જાણકારોની થઈ છે બીજું કામ છે શિક્ષણ શિક્ષણ વિના તો આપણો હવે નવી પેઢીને આપણે ધરોહર આપી જવાનો કોઈ ઉપાય નથી એટલે મુખ્ય પ્રવૃત્તિ બનાવી છે તો લંડનની કોલેજ ઓફ આર્ટ્સના ટેક્સટાઇલના વિદ્યાર્થીઓ પાસે ચરખા પર કાંતરનું છેલ્લા ચાર વર્ષથી નિદર્શન એટલે કે ડેમોન્સ્ટ્રેશન હું કરું છું એ સમયે ઉદ્યોગનો કાપડ ઉદ્યોગનો ઇતિહાસ તેનો ગુલામી પ્રથા સંસ્થાનવાદ અને મોટા ઉદ્યોગો સાથેના સંબંધની વાતો પણ કરું છું એ માટે સૂત્રાઓ કાપડ પર આયોજન પણ કરવામાં આવે છે જેના વિજેતાઓને ભારતમાં અમારા ભાગીદારો પાસે જઈને અથવા અહીં રહીને રંગ અને છાપકામની તાલીમ મળે છે અને એને આધારે તેઓ ખાદીના કાપડ ઉપર ફેશનની ડિઝાઇન કરે છે

તેના વિના આ બધી જ કલાઓ મૃતપ્રાય થઈ જશે એવું બધાને લાગે છે ભારતમાં રહેનારા કારીગરોને ઉત્પાદકોને વેપારીઓને એટલે ભારત પાસે તો કાપડ ઉદ્યોગને લગતી અસંખ્ય કલા કારીગરીના ખજાના છે દરેક પ્રાંતમાં જોઈએ તેટલા નમૂનાઓ આપણને મળી રહેશે એટલે બને તેટલા વધુ કલાના કલા પ્રકારના કારીગરો સાથે સંપર્ક સાધીએ અને કલાકારોને સાચવત એમની કલાઓનું સંવર્ધન કરવા ખાદી લંડન સતત પ્રયત્નશીલ રહે છે અને આપ જોઈ શકો છો કે બાગરૂ પ્રદેશની મહિલાઓ હાથ છાપ કામ કરેલ કાપડ તડકામાં સુકવે છે આ દેશમાં અમેરિકામાં યુરોપના કેટલાક દેશોમાં એનું વેચાણ વધતું જાય છે અને એમાં માત્ર ખાદી લંડનની ભારતની અને બીજી અનેક સંસ્થાઓ પણ ફાળો આપે છે નેક્સ્ટ પ્લીઝ અમે માનીએ છીએ ઈચ્છીએ છીએ આશા રાખીએ છીએ કે અહીં અને બીજી સંસ્થાઓ દ્વારા એટલે કાપડ ઉદ્યોગની સાંકળમાં સંકળાયેલા તમામ લોકો ખેડૂતથી માંડીને એ ગ્રાહક સુધીના બધા ભાગીદારોને ન્યાય વળતર મળે એવી યોજના એ પહેલું બીજ રોપવા માંગીએ છીએ અને આ પહેલો મુદ્દો છે એ નીતિમત્તાને સ્પર્શે છે જે આજના યુવા વર્ગને ખાસ આકર્ષે છે અને એટલે જ તો અમારા ફેસ્ટિવલ્સમાં મને કહેતા બહુ જ આનંદ થાય છે કે ચેલસી કોલેજના વીસ થી પચીસ વિદ્યાર્થીઓ કે જે લોકો ચીનથી માંડીને આફ્રિકા સુધીના દેશોમાંથી અહીં આવીને અભ્યાસ કરે છે એ લોકો ત્યાં ભાગ લે છે કારણ કે એ લોકોને હવે અન્યાય વળતર જે સખત મજૂરી કરે છે કામ કરે છે છે એને ઓછું વળતર મળે મોટા મોટા વેપારીઓને વધારે લાભ થાય નફો મળે છે એનાથી હવે આ લોકો ખૂબ ત્રાસ એટલે એ લોકો આ ખાદીનો નૈતિક પાસાનો બહુ ગંભીરતાથી વિચાર કરે છે અને આપણે પણ એ જ વિચારને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈશે બીજું બીજી બાબત જોઈએ તો બીજું બીજ રોપવાનું એ છે કે પોલિયસ્ટર નાયલોન વગેરે રેસાઓ ખનીજ તેલની આઠ પેદાશ છે તો આપણે જાણીએ છીએ પણ તેને પહેરવા લાયક બનાવવા માટે બે હિસાબ પાણી ઉર્જા અને ધન વગેરે વપરાય છે પાછું એ ડિગ્રેડેબલ ન હોવાને કારણે તેના નિકાલથી પાણી અને હવા સદીઓ સુધી પ્રદૂષિત રહે છે અને એ સંશોધનથી સાબિત થયું છે આથી તો કુદરતી રેસાનો ઉપયોગ એ આજના યુગની માગ પણ છે આ બીજું બીજ રોકવાનું છે હિંસાની સમસ્યા એને નાથવાની છે એને બંધ કરવાની છે એને રોકવાની છે આ સમસ્યા આજની પેઢી સામે મોટો પડકાર લઈને આવી છે એટલે થોડા ઉદ્યોગપતિઓના હિતમાં નહીં પણ પ્રજાના હિતમાં હોય એવી અર્થવ્યવસ્થા શોધવી જ રહી બીજો કોઈ વિકલ્પ જીવસૃષ્ટિ અને પર્યાવરણનું કલ્યાણ થશે એટલે આ બધા બીજ રોપીએ છીએ ત્યારે વિચાર આવે છે કે આજની જે કાપડ ઉદ્યોગ અને જીવન જરૂરિયાતની બીજી બધી વસ્તુઓ માટેની સમસ્યાઓ છે એનો ઉકેલ કદાચ કપાસના બીજમાં છુપાયેલો હો એવું લાગે છે જોઈએ તમારા સૌને શું વિચારો છે હવે અહિયાં હું મારી વાત પૂરી કરું અને તમારા સૌનો પ્રતિભાવ લઉં લો ખૂબ સરસ આશા બેન તમે ખાદીનું પોઈન્ટ વાઇઝ એક કે એક વિષયને સ્પર્શીને ખૂબ સરસ રીતે આપનું વક્તવ્ય આપ્યું અને ખાદી વિશે ઘણી સારી જાણકારી આપે અમને આપી હવે મારે તમને એક પ્રશ્ન એવો પૂછવાનો છે કે ભારતમાં જૂના સમયમાં જે જે કલાઓ વિસ્તરી હતી તે હવે મશીનો દ્વારા થઈ ગઈ છે બિલકુલ તો ખાદી માટેની ભવિષ્ય માટેની શું વ્યવસ્થા છે એટલે આપણે એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખી કે ખાદી એક જ માત્ર ઉદ્યોગ નથી એટલે જ્યારથી ખાદી નું પુનર્જીવન થયું ત્યારથી જેને ખાદી ગ્રામોદ્યોગ એવું નામ આપવામાં આવ્યું છે એટલે ખાદી માટે કપાસ તો જોઈએ તો આજે હવે સજીવ કપાસની ખેતીનો બહુ મોટો પ્રચાર ચાલ્યો છે કારણ કે અમેરિકન અને હાઈબ્રીડ કપાસને કારણે એમાં પાણી ખાતર અને જંતુનાશક દવાઓનો પુષ્કળ ઉપયોગ કરવો પડ્યો એ બધા બિયારણ ખૂબ મોંઘા પડ્યા અને આપ સૌ જાણતા હશો કે ઘણા ખેડૂતોએ આ કપાસની ખેતી પોસાય એવી ન હોવાને કારણે આત્મહત્યા પણ કરી છે એટલે આજે ભારતમાં ને ખાસ કરીને ગુજરાતમાં સજીવ કપાસ ખેતીનો ખૂબ ઉપયોગ ખૂબ પ્રચાર ચાલે છે

એની ખરીદી કરે અને ઉપરાંત એ લોકોને સારું વેતન મળી આને માટે પ્રયત્ન ચાલે છે અલબત્ત મશીનોથી ચાલતી માસ પ્રોડક્ટ જથ્થાબંધ વસ્તુઓ સામે આનું હરીફાઈમાં નહીં ઉતરી શકાય પણ આપણે હરીફાઈ નથી કરવી આપણે સાથે મળીને કામ કરવું છે અને એટલા માટે ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોમાં બહેનોમાં બાળકોમાં યુવાનોમાં આની જાગૃતિ વધતી જાય છે અને એ જ કરી શકાય જેમ જેમ લોકોને ખ્યાલ આવશે કે ખાદી એ માત્ર ગાંધી આપેલો આદર્શ નથી આ માત્ર આદર્શ નથી આ વાસ્તવિકતા છે જો આપણે આજે નહીં કરીએ તો આવતીકાલે આપણે પૂરમાં તણાઈ ગયા હશું ત્યારે ખાદી આપણને બચાવવા આવશે પણ ત્યારે બહુ મોટું મોટું થઈ ગયું હશે એટલે ખાદીની સાથે ખેતી થી માંડીને તમામ તમામ ઉદ્યોગો સંકાયેલા છે તમામ કુદરતી રંગકામ આજે આર્ટિફિશિયલ રંગ વાપરવાથી પાણીમાં જે પ્રદૂષણ થાય છે આપણે કહીએ છીએ ગંગા પવિત્ર થઈ કોણ કે છે ગંગા અત્યંત પ્રદૂષિત છે બધી નદીઓ કારણ કે આપણા કારખાનાઓ ત્યાં પોતાનું પાણી છોડે છે એટલે એટલું ખાદી માત્ર કાપડ નથી નથી ને નથી નહીં રહે અને ભારતમાં કે ખાદી છે ને એની ગુણવત્તા વિશે મને યાદ છે કે ખાદી બહુ જાડી જાળી મળતી બિલકુલ પછી હવે ખાદીમાં ઝીણું ખાદી સિલ્ક પણ મળવા માંડ્યું છે જે પ્રમાણે એ લોકોએ ફેરફાર કરવા માંડ્યા છે એ વાત સાચી પણ હજુ સમાજમાં એટલું ખાદીને ગ્રાહ્ય કર્યું નથી એનું મુખ્ય કારણ શું આપી શકાય તમારી વાત સાચી છે તમે તો કદાચ જાણતા હશો આત્મા શ્રોતાઓ બધા જાણતા હશે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ એની માંગ ઉપર આધારિત છે એટલે ખાદી હવે તમે વિચાર કરો તકલીફ અનતાતીથી બરાબર હા ડ્રોપ સ્પ્રિન્ડર એમાંથી બારડોલી ચક્ર આવ્યું કે જે અહીંયા તમને બારડોલી ચક્ર દેખાવાનું છે તો એમાં ઉત્ક્રાંતિ થઈ કે નહીં બારડોલી ચક્ર માંથી પેટી રેટીઓ આવ્યો કે નહીં એ શેનાથી આવ્યો સંશોધન થી આવ્યો સંશોધન કેમ કરવું પડ્યું કારણ કે એની જરૂરિયાત થઈ એમ જો તમે ખાદી ખરીદશો તો ખાદી ઉપર સંશોધન થશે એની ગુણવત્તા સુધરશે પણ લોકો ખરીદે જ નહીં એને માટે શ્રદ્ધા કેળવે જ નહીં એ તો જૂના જમાનાની વસ્તુ છે આદર્શ છે એ તો સ્વતંત્રતાનું ચળવળનું પ્રતિક છે મને સસ્તું કાપડ મળે છે તો હું ચકચકિત પ્લાસ્ટિક કેમ ના ખરીદું તો ખાદીમાં સુધારો નહીં આવે આજે અંબર ચરખા ઉપર આઠ ત્રાક હું તમને બીજો દાખલો આપું ખાદીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આખોનો વિભાગ છે એટલે એના ઉપર સતત સંશોધન થતું રહે છે આઠ પ્રાટના અંબરમાં જ્યારે કાંતે છે ત્યારે એને એની રજ કાંતનારના ફેફસામાં જાય છે એના અવાજથી એ લોકોને કાનમાં બહેરાશ આવે છે એનો ઉપાય શોધાયો છે એ આઠ પ્રાટના અંબર પાસે એની ત્રાટ પાસે એવું સાધન શોધ્યું છે કે એના રેસાઓની એની રજ ત્યાં ને ત્યાં શોષાઈ જાય અને વ્યક્તિના શ્વાસમાં ફેફસામાં ન જાય દીકરી જયારે રોટલી કરતા રોટલી ન થાય તો ઘા નથી કરતા એ રોટલી પ્રેમથી ખાય છે એને પછી ગોળ કેમ બનાવી શીખવે છે દાબે સ્વાદુ થાય તો એને થપ્પડ નથી મારતા એને બનાવતા શીખવે છે તો ખાદી તો તમે વિચાર કરો કે મોહેજો દરોમાંથી

આજે આપણો ધ્વજ ખાદીનો નથી બનેલો કારણ કે આપણે એમ કહીએ છીએ એમાંથી રૂમાલ બનાવશો તો એ તમને કામ આવશે પોલિયસ્ટરનો ફાટેલો ફાટશે પણ નહીં કોઈ દિવસ અને ફેંકશો તો એમાંથી જે સડેલી દુર્ગંધ આવશે એ તમારા ફેરફસામાં જશે એટલે મહેરબાની કરીને માનવજાતને એક જ વિનંતી છે કે થોડીક ભવિષ્યનો વિચાર કરો તમારો નહીં તો તમારા સંતાનો એના સંતાનો વિચાર કરો કે આપણે શું છોડી જવું છે એટલે જો આપણે કોશિશ આપણી પાસે જરૂર ગુણવત્તા સુધરશે જોઈ તો જુઓ આજે હું મારી માં ત્રણ વર્ષની હતી ત્યાંથી ખાદી પહેરી હું જન્મથી ખાદી પહેરી કોલેજમાં જઈને ફેશન પણ કરી છે લગ્નમાં રેશમના કપડા પણ પહેર્યા છે કવાયત કરતી વખતે સાદા સફેદ કપડાં પણ પહેર્યા છે શોક સભામાં ગયા ત્યારે સફેદ સાડીઓ પણ પહેરી છે કોણ કે છે ખાદીમાં બધું નથી મળતું એક વખત જીવન જીવીતું તો જુઓ બે બબ્બે જોડી વસાવી તો જુઓ અને તમને ગૌરવ થશે કે મારા ગામના ખેડૂતનું પેટ ભરાય છે મારી શાળામાં આવતી વિદ્યાર્થીનીઓ સવારે અંબર ચરખા પર કાંતણ કાંતીને ભણવા આવતી ત્યારે એની માં અંબર ચરખા ઉપર કાંતે પછી એ ઘેર જાય ત્યારે દાદી આવે તમે દાદી ને પૂછો કે કેમ તો કે મારી ગગી ભણાવું કે નહીં તો તમને ખાદી પહેરતા ગૌરવ થશે તમને પહેરતા ગૌરવ થશે કે ફલાણા કાપડ મિલના માલિકને મેં પૈસા આપે જુએ કેટલો ધનવાન છે પ્રાઇવેટ જેટમાં ફરે છે એ ગૌરવ આપણે લઈ શકશું પણ ખાદી પહેરશું ત્યારે હું તમને એક બીજો દાખલો આપું હમણાં લંડનમાં ધ ફાધર એન્ડ ધ એસેસિન નામનું નાટક ભજવાયું અને તમે એના શીર્ષક ઉપરથી સમજી શકશો કે ફાધર ઇઝ મહાત્મા અને એસેસિન ઇઝ ગોડ સે એ નાટકમાં ગાંધીનો ભાગ ભજવનાર પોલ બેઝલી એને ચરખો કાંતવાનો આવ્યો કોણ શીખવવા આવશે એટલે લંડન લંડને મને કહ્યું તમે જાઓ હું ગઈ એને કાંતતા શીખ્યું આવડો મોટો નાટ્ય કલાકાર જે ટેલિવિઝન ફિલ્મ અને સ્ટેજ ઉપર કામ કરી ચુક્યો છે ઉભો થયો હાથ જોડીને આંખમાં પાણી સાથે કહે છે આજે ગાંધીને કરે મારી અંદર ઉતારે વ્યક્તિ નથી એ સૂતરનો તાર છે ને એ આપણા સમાજનો એક વ્યક્તિ છે તમે કોઈ ખેડૂતને સામે જઈને કહ્યું ભાઈ આ તારા ઉગાડેલા કપાસનું કપડું માં છે અને લાગણી બીજા પછી જયારે ખાદીમાં સંશોધન થાય સારું બને ત્યારે પોલિયસર અને ખાદી બંનેનો કરીને કે વધારે સારું બનાવશે પણ માત્ર ને માત્ર મેનમેડ ફાઈબર આપણો ઉગારો નહીં કરે અત્યારે પોલી ખાદી મળે છે અત્યારે તમે શેતરંજી ટુવાલ નેપકીન થેલા તમે માબો એટલી બધી વસ્તુ એમાં મળવાની જ છે અને ટકાઉ છે ટકાઉ છે હવે સાચી બેન સવાલ છે પહેલા પેલા દત્તાબેન એમને શું પૂછવું છે દત્તાબેન તમારે unmute કરવાનું છે દત્તા ભાઈ નમસ્તે આશા બેન તમે બહુ સુંદર રીતે સમજાવ્યું અને મારું પણ નાનપણ જે ગયું એ મારા પિતાજીને મારા માં મધર બંને આપણે રેટીઓ કાપતા અને કતલી કાપતા અમે પણ શીખ્યા છીએ અને એ રીતે જે ભાવ પેદા થયો તે વખતે એ બહુ જબરજસ્ત હતો હું એક ગામડામાં નાની હતી ત્યારે મોટી થતી હતી પણ ત્યાર પછી જેમ જેમ સમય વીત્યો તેમાં એવું થયું કે ખાદી ઉલતાની મોંઘી પડવા માંડી કઈ રીતે માત્ર ખરીદવાથી નહીં એને એનું શું કહી શકાય એનો એને સંભાળવાથી બીજા શબ્દોમાં એને ધોવી કરવી આ તે બધું એ બધું જ મોંઘું પડવા માંડ્યું એક બીજું એ કે આજે હું જ્યારે જાઉં છું ગામ ગામે તો જોઉં છું કે ત્યાંની જે અત્યારે ખેતી છે એમાં પણ આજે આજે કાર્ય મળતા નથી કારણ કે ત્યાં આજુબાજુ ઔદ્યોગીકરણ છે અને એ ઔદ્યોગીકરણમાં એ બધા જોડાયેલા છે અને એમાં એ લોકોને જે પગાર મળે છે તે કદાચ ખેડૂત પાસેથી મળે તો પણ એ લોકોને ખેતીમાં કામ નથી કરવું તો એ જ રીતે કપાસ ને પેદા કરવી એમાં કારીગરોને લાવવા એટલે મીન્સ કે એમાં આપણે મજદૂર કેવું મને નથી ગમતું પણ એમાં કાર્યકરો ને લાવવા એ મુશ્કેલ કામ છે અને એને કારણે એ વધારે મોંઘી પડી શકે તમે કહ્યું તેમ એનું સંશોધન ચાલે છે પણ એ લેવલ ઉપર એને લાવવા માટે એ વખતે લોકોને અત્યારે એમ થાય કે તો જે જલ્દી ધોઈ શકાય શકાય જલ્દી જલ્દી વાપરી અને કરી શકાય એવા તરફ આકર્ષણ વધતું જાય તમારી વાત બરાબર છે કે આપણે એને આપણે શું કહી શકાય નહીં વેગવાન ના બનાવીએ તો એ ઉદ્યોગ એ ઉદ્યોગ બરાબર ચાલશે નહીં પણ એ ઉદ્યોગને ચલાવવો જ એવો ભાવ ભાર શા માટે હજી હું સમજી નથી શકતી કારણ કે આખરે તો આપણે માનવજાતને મદદરૂપ થવું છે અને કુદરતની સાથે રહેવું છે તો એમાં બીજા પણ ઘણા બધા એ આવી શકે આભાર તમે બહુ મુદ્દાની વાત કરી પણ હું એક બીજો એટલે એની સામે હું બીજો સવાલ મૂકું વિચાર માટે કે ખાદી આજે હું હું નું શર્ટ લેવા જાઉં તો મને લંડનમાં કદાચ પંદર પાઉન્ડ મળે અને ખાદીનો શર્ટ લેવા જાઉં તો પચીસ પાઉન્ડ નું મળે હવે એનું એક કારણ એ છે કે લંડનમાં ખાદી બનતી નથી પણ જો હું ભારતમાં જાઉં તો મને મિલનું શર્ટ કદાચ અઢીસો રૂપિયામાં મળે અને ખાદીનું શર્ટ ત્રણસો કે સાડા ત્રણસો રૂપિયામાં મળે હવે એ જે સો રૂપિયાનો ફેર છે એ સો રૂપિયા કોને ભાગે જાય છે એ કહો તમે એ જો એક ખાદી પેદા કરનાર એની સાંકળમાં જે કારીગરો છે મજૂરોને ને શબ્દ વાપરીએ કારીગરો એને ભાગી જાય છે માટે મોંઘું પડે છે અને બીજું એક વાત તમને કહું કે આપણે શું કામ આગળ રાખીએ છીએ સાચી વાત છે પણ તમે એમ માનો છો દત્તાબેન કે આપણે વિકાસના નામે ઔદ્યોગિકરણને નામે મોડર્ન ટેકનોલોજીને નામે એટલા બધા આગળ વધી ગયા છીએ જોશમાં કે હવે આપણે વિનાશ ને આરે આવીને ઉભા છીએ આપણે એવા ખડક પાસે આવીને ઉભા છીએ કે નીચે આપણને ઊંડી ખાઈ દેખાય છે કે જ્યાં પુષ્કળ પવન વરસાદ ધરતીકંપ જ્વાળામુખી અનેક પ્રકારની કુદરતી આફતો દેખાય છે અને એનું એક કારણ એક માત્ર કારણ નથી કેતી એક કારણ આપણી જીવન પદ્ધતિ છે હવે જયારે આપણે મુસાફરી કરતા ભૂલા પડીએ ત્યારે આપણે પાછા વળવું પડે છે ને વળવું પડે ને તમે જયારે પાછા વળો ત્યારે ક્યાં જાવ છો એ જ રસ્તા ઉપર પાછા જાઓ છો ને તો આપણે ખાધીને ને ભૂલી જઈએ પણ તમે જો આપણે આજની માનવજાત એમ વિચારે કે આપણે મેનમેડ ફાઈબર્સ નાયલોન રેઓન પોલિએસ્ટર એનાથી આપણા શરીરને અને આપણા ઉદ્યોગોને નુકસાન થાય છે તો જાઓ વિકલ્પ શોધી આવો બીજો કોઈ પણ વિકલ્પ શોધો ખાદી જરૂર જ નથી પણ કૌ એક એક હું તમને વાત કરું અહિયાં હું એક બીજી વાત કરું આ માનવ જાત સ્વભાવ છે કે જ્યારે કોઈ આર્શ દ્રષ્ટા એટલે કે વિઝનરી આવે ને આપણા સમાજમાં ત્યારે આપણે એને અનુસરી નથી શકતા કારણ કે આપણી એ એ આપણી એ કક્ષા નથી એમના જેવું જીવન જીવવાની કે વિચારવાની એટલે આપણે શું કરીએ છીએ એને દેવ બનાવી દઈએ રામ ને દેવ બનાવ્યા કૃષ્ણને દેવ બનાવ્યા એના મંદિર કરીએ પૂજા કરીએ પ્રતિમાઓ પ્રતિમા ટીકા પણ બનાવ્યા અને ટીકા કરીને મારી પણ નાખ્યા એટલે મેં એક ઘણા લોકોને એમ કેતા સાંભળ્યા છે કટાક્ષમાં કે હા હા આપણે તો આઝાદી ચરખાને જોરે મેળવી છે ને તો હવે મોકલી આપો તાલિબાન પાસે પોતાની માલિકી નહોતી આજે જેમ પેટન્ટ લેવાય છે મોટા મોટા મશીનોની અને શોધખોળની ગાંધીની કોઈ પેટન્ટ નહોતી એક સાવ સામાન્ય લાકડાનો ચરખો અને એ ઉપકરણથી એને બ્રિટિશ સરકારની તોપ અને બોમ્બ વર્ષા કરતા એરોપ્લેન ને ફેરાવી એમાં તાકાત હતી તો આજે આપણે ખાલી એક બાજુ મૂકો અંગર ચરખો તો ચલાવાય ને એ તો મેટલ નો બનેલો છે એમાં તો એક સાથે ચાર ટ્રાક ઉપર થાય છે એનાથી સૂતર સારું થાય છે એનું કાપડ પણ સારું થાય છે કોકીલા બેને કહ્યું એમ બારીક પણ થાય છે એના ઉપર સરસ ભરતકામ ને રંગકામ પણ થાય છે ખાલી આ ગાંધીને એમના સમયમાં એમના સાથીદારોએ બિલકુલ નકાર્યા હતા જવાહરલાલજી કહું કે આમાં તો ક્યાંથી ભારત ઊંચું આવશે તો કે હું ક્યાં કહું છું ક્યાં નથી આવશે મને તો આ સૂજે છે તમારી પાસે જો રેંટીયા ચરખા કરતા સાતો સાચો ઉપાય હોય સારો તો પ્રશ્ન ઉપસ્થિત છે ખાદી લંડન ને સફળતા મળી છે એક અને બીજું કે ખાદી એમાં જે રેંટિયા વડે ખાદી નું કાપડ ની ગુણવત્તા છે એ અંબર ચરખાની ખાદી સુંવાળી હોય છે

વધુ ને વધુ લોકો ખાદી જેવા નેચરલ ફાઈબર જેમ કે અહીંયા ઊન થાય છે અહીંયા અને ફ્લેક્સ થાય છે ને એ કુદરતી રેસા છે એટલે કહેવાનો અર્થ એ છે કે જેમ ભારતમાં સૂતર ઉપર કોટનમાં કામ થાય છે અહીંયા પણ ઊન ફ્લેક્સ હેમ્પ ઉપર કામ કરીએ અને જો એ લોકોની ઈચ્છા હોય તો ભારત થી ખાદીનું કાપડ મગાવીને એના ઉપર ફેશન ડિઝાઇન કરે ભારત મોકલે ને ત્યાં એ લોકોને ફેશન ડિઝાઇન વપરાય હવે આ બીજી વાત છે ખાદી મોંઘી પડવાનું હું સ્વાતિબેન ને પણ કહું અને બીજાને પણ કહી શકું તમારી તો મને ખબર નથી પણ મારાથી વર્ષમાં ચાર પાંચ જોડી કપડા એટલા છે કે જે ફાટે અને મારે બીજા લેવા પડે એનાથી વધારે મારે જરૂરિયાત નથી હા મારી ઈચ્છા છે વધારે વાપરવાની વધારે સંગ્રહવાની હું બે કે ત્રણ જોડી ઘરમાં પહેરું છું ત્રણેક જોડી બહાર જાઉં ત્યારે પહેરું બે જોડી ત્રણ ચાર જોડી કામ પર અને બે ચાર જોડી એવા છે કે જે પ્રસંગે પહેરા એટલે મારી પાસે દસ થી વધારે જોડી કપડા મને જરૂર જ નથી પડતી એટલે મારી આવક એટલી નથી કે હું દસ જોડી કપડા ન લઈ શકું અને ગરીબ લોકોને પૂછો કે ભાઈ આ ખાદી તું વાપર જેમ જેમ તમે લોકો અમે તમને સબસિડી આપશું ખાદી ગ્રામોદ્યોગ પોર્ટ સબસિડી પણ આપે છે ઓક્ટોબર મહિનામાં નવેમ્બર મહિનામાં વળતર પણ આપે છે રિબેટ પણ આપે છે અમે લોકો લેતા અમારા મા બાપ અમારે માટે ઓક્ટોબર મહિનામાં આખા વર્ષની ખાદી લઈ લે કોશિકાના કવર ઓછા ઓઢવાના અમારા કપડા પડદા તમામે તમામ ખાદીનું ઓક્ટોબર લઈ લેવાનું પછી કરવાનું અને હા આપણે આ વસ્તુ પણ શીખવી જોઈશે આપણે છે ને ફેંકવાની સંસ્કૃતિમાં ઉછે છે ને જીવીએ છીએ લાવી લીધું ફેંકી દીધું નથી ગમતું ફેંકી દો જૂનું થઈ ગયું ફેંકી દઉં અમારા ખાદીના પડદામાંથી અમારા ઓશિકાના ગલે સ્કર્ટમાંથી થેલીઓ બનતી પેન્ટમાંથી કોઈ વસ્તુ ફેંકી નથી કાણા પડી જાય ને અંદરથી તમે બીજાનું મોઢું જોઈ શકો ત્યારે જે કચરામાં કચરામાં જાય ત્યારે બાયોડિગ્રેડેબલ છે દુર્ગંધ પેદા નહોતું કરતું એટલે મોંઘું પડે આપણે ખાદી ઉત્પન્ન ઉત્પાદન કરનારા ત્યારે જ કહી શકીએ જયારે આપણે ધીમે 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 આજે વાત કરીએ ને કે થોડું સાદગી થોડું પરિગ્રહ પણ અપનાવીએ અને નહીં જરૂર પૂરતું ખરીદવાની શક્તિ તો આપણા બધા પાસે છે જો તમે મિલના દસ જોડી કપડા લઈ શકો તો ત્રણ જોડી કપડા ખાલી જરૂર લઈ શકાય સવાલ જ નથી પણ તમે જે વાત કરી એ ખરેખર થેન્ક યુ એટલે આપણે વેસ્ટેજ અત્યારે વધી ગયું છે પહેલા પહેલા મને યાદ છે કે અમારા માતા કે એ લોકો વસ્ત્ર પહેરે પછી એમાં તમે બનાવે એ જર્જરિત થાય એટલે એનું ઝાપટિયું બનાવે એ જર્જરિત થાય એટલે સગડીની કાકડી બનાવે પેલી મેટાવા માટે એટલે કશું વેસ્ટેજ પડે નહીં વાતાવરણ ને એની અસર થાય નહીં અને બહુ સરસ રીતે કપડાનો છેક સુધી ઉપયોગ પણ સ્વાતી બેન એ એક બીજો સવાલ છે મેં જે વાત કે અનુસંધાનમાં છે કે તેઓ પોતે ગાંધીવાદી કુટુંબમાં જન્મ્યા એટલે લગ્ન સુધી જ પણ એ વિચારધારા ચાલુ રાખવા મોટા નથી કરવાના હું એનું કારણ કહું સ્વાતિબેન તમે પણ સાંભળો છો શું થયું છે ખબર છે તમને કે પહેલા બે વિશ્વયુદ્ધોમાં દુનિયા આખીના મોટા ભાગના દેશો આર્થિક રાજકીય રીતે જ નહીં આર્થિક રીતે અને સાંસ્કૃતિક રીતે બહુ પાયમાલ થઈ ગયા એટલે જયારે તમે ભૂખ્યા હો ત્યારે તમારી પાસે કોઈ ભોજન તો એમાંથી એક રોટલી કે એક લાડુ તમે અકરાતી માફક દસ બાર રોટલી ખાઈ જશો પાંચ સાત લાડુ ખાઈ જશો ખરું ખરું કારણ કે તમે દિવસોથી ભૂખ્યા છો તમે મહિનાઓથી ભૂખ્યા છો એટલે શું થયું કે જયારે બે વિશ્વયુદ્ધ ખતમ થયા અને આ બધા મશીનો આવ્યા

પણ મારી પેઢીના લોકોને એમ થયું કે વાહ હવે તો મારી પાસે પૈસા છે આવક ઘણી છે બજારમાં ઘણું મળે છે એટલે હું ખરીદીને મારા છોકરાને આપું એટલે બેટા હું તને કાર લઈ આપું અરે એક જોડી કપડા શા માટે છે બેટી આ લગ્ન છે ચાર સીવડાવે તારા પપ્પા તને લઈ આપશે તારા ડેડી તને દઈ દેશે એટલે આપણે આપણી પછીની પેઢીને બગાડી આપણે વિચાર ન કર્યો કે આપણે શું કરીએ છીએ હવે એ પેઢી ગ્રેટા થુંબર્ગ આપણને કહે છે નામ સાંભળ્યું છે એ તમને કે છે ઇટ્સ યુ યુ એટલે મારા છોકરાઓ મને કહે છે કે માં હવે અમને વધારે કપડા નહીં આપ વધારે ખાવાનું નહીં આપ જોઈતું તમે કેમ કાયમ વધારે બનાવો છો વોટ્સ રોંગ વિથ યુ એનું કારણ કે આપણે જોયું નહોતું આપણા મા બાપ આપણને દસ જોડી કપડા નહોતા આપી શકતા આપણે આપી શકીએ છીએ એટલે હું કહું કે મારી પાસે તો ત્રણ જ જોડી કપડા હતા મને જન્મ દિવસે અને દિવાળીમાં બબે જોડ નવા કપડા મળે આખો વર્ષ ચાલે તો બેઠા તારે હું કરવાની જરૂર નથી લઈ નતો દસ બાર એટલે આપણે આ સ્થિતિમાં આવ્યા છીએ હવે જો આપણે એમ કહીએ કે તમે જરૂર જરૂર પૂરતા કપડો સારી ક્વોલિટીના ના લેજો આપણને પોસાયેલા લેજો પણ જરૂરથી વધારે નહીં લેતા અને બને તો કુદરતી રેસાઓનો આગ્રહ રાખવો જોઈએ એમાંથી કંઈ સારું નીપજે તો અને કદાચ આપણને એમાંથી માર્ગ મળે ચોક્કસ એડઝરી લખે છે કે એસી ના દાયકામાં એ પણ ખાદી પહેરતા જ હતી પણ સમય જતા ઓછું થયું પણ આજે તમારું પ્રવચન સાંભળીને ફરીથી ખાદી મંદિર માં જઈને ખાદી ખરીદવાનું મન થયું એટલે ફોટોમોબાઈલ અને કદાચ બની હું બેન કે કદાચ તમને કપડાં પહેરવાનું બહુ ન રૂચે તો ચુવાલ નેપકીન ઓછા એ બધી વસ્તુ થી શરૂ કરો અને જુઓ કે એ જ્યારે ફાટી જાય છે ને તમે લાવીને ખરીદશો ને ત્યારે તમને સૌથી પહેલું આ વિચાર આવશે કે આજે મેં છેવાડાના માણસોને મદદ કરી છે તમે એક પુણ્યનું કામ કર્યું છે એક વાત અને બીજું કે એ લોકો બિચારા નથી એ લોકો દયા નહીં કરતા દયા આપણે આપણા ઉપર કરવાની છે કે આપણે દુનિયાને વિનાશના માર્ગે લઈ જઈએ છીએ એટલે આપણે સારું કામ કરીએ છીએ તો આપણે એની સાથે ભાઈચારો કેળવીને એની સાથે મળીને અને કદાચ તમને મન થાય તો એકાદ ના અંબર ચરખો તો બેન બે પાંચ હજાર આવે છે ભારતમાં તો પુણ્ય સત્તામાં મળી જાય અડધો કલાક કાંતી જુઓ તમને એટલો આનંદ થશે તમને ખબર છે અહીંયા જ્યારે હું ડેમોન્સ્ટ્રેશન કરવા જાઉં છું ત્યારે હું તો મારો આ રિવાજ છે કે હું ચૂપચાપ એક ખૂણામાં બેસીને ચરખો કાંતું હું બોલું નહીં કઈ આજે આટલું બોલી છું નહીં નથી બોલતી તો લોકો એમ મને પૂછે નજીક આવીને આર યુ કારણ કે ખબર નથી કે શું કરો છો પછી એમ પૂછે કે આર યુ એટલે ક્રિયા એવી છે કે તમે મેડિટેટિંગ ઓર એની મંત્ર આમાં હું કાંઈ નથી કરતી અને હું કહું કે હું સૂતર બનાવું છું એટલે કે છે આટલામાંથી શું બને હું કસો એ હું તમારી સાથે વાતો કરું છું પણ અમારી ત્રાપ જે છે સ્પિન્ડલ એને જુઓ તમે અને મારા હાથમાં પૂણી છે એ જુઓ અને દસ મિનિટ પછી મને કહેજો કે આ છ ઇંચ નો તાર દસ મિનિટ સુધી નીકળે છે તો મારી ત્રાક કેટલી ભરાય છે અને એ ત્રાક ભરાય ત્યારે આ પાળકા ઉપર સૂતર ઉતાર્યું છે એ એક હજાર મીટર છે અને એ એક હજાર મીટરમાંથી આ મોટો રૂમાલ તૈયાર થાય તો હું અડધા કલાકમાં એક રૂમાલ જેટલો કાંતી શકું તો સારું ના કહેવાય એટલે ત્યારે એ લોકો એમ સમજે છે કે વિચારધારા છે જે તમારી બહુ સરસ રીતે તમે વ્યક્ત કરી એને આપણે લોકો સુધી પહોંચાડવી એ પણ એક માર્કેટિંગ છે

અને ખાસ silk હું તમને કહું કે મને એવું મને ખબર છે કે આપણે જે silk પેલું પહેરીએ છીએ એ કોશેટા થાય એટલે એને પેલા ઉકાળામાં નાખે એટલે ગમે નહીં આપણને કારણ કે એની જે પ્રોસેસ છે એ થોડોક બહુ આપણને ક્યુર જેવો લાગે જ્યારે ખાદીનું નું સિલ્ક પહેરે છે એમાં એવો પ્રોસેસ નથી આવતો એ લોકો શું કરે છે પણ ખાદી રેશમ માટે કોશેટો તો જોઈએ જ નીકળે છે

એટલે એને કાપવામાં મુશ્કેલી પડે એટલે ખાદી રેશમ એટલું મજબૂત કે એટલું લાંબા તાર વાળું ના થાય તો શું થયું તમારે શું જોઈએ છે એ જોવાનું છે તમે તમારા જેને આપણે ઇંગ્લિશમાં ફેલો બીંગ કહે છે જે બીજા જીવ છે એને તમે તમારા સુંદર દેખાવા માટે તમે એને ડોક મરડીને મારી નાખવા માંગો છો કે એ કુદરતી રીતે મરે ત્યારે એમાંથી રેશમ જો તો પણ તમે એટલા જ સુંદર લાગશો હું એ જ કઉ છું કે જ્યારે આ બધા મશીનો નોતા શોધાયા ત્યારે રાજાઓ ઉમરાઓ બધા તમે નથી જોતા જરી ભરેલા કપડા ને રેશમી વસ્ત્રો પહેરતા હતા એ શું મારવા ગયા હતા પોષે તમને કુદરતી રીતે મળે ત્યારે થાય હાથ થી થાય ત્યારે થાય અરે ઢાકા મોલમોલ તો વેટી પસાર થતું એ લોકોના અંગૂઠા એટલે જ કાપવા પડ્યા કારણ કે ભારતમાં બનેલા કાપડ સામે બ્રિટન મિલ મિલનું કાપડ પણ ટકી શકે એમ અને આ વાત જયારે હું કોલેજમાં વિદ્યાર્થીઓને કરું છું ત્યારે તમે એ લોકોની આંખમાં આંસુ જુઓ છો વિદ્યાર્થીઓ આફ્રિકા અને ચીન થી આવે છે કારણ કે એ લોકો પણ કોલોનાઇઝેશન એ લોકોની બાપ અનુભવી ચુક્યા છે ત્યારે એ લોકોને એમ થાય છે કે આવું નહોતું અને આજે હું એમ નથી કે ખાદી બિલકુલ સોનાની પહેરે છે આજે કપાસના ઉદ્યોગોમાં પણ ભાગ છે અને એટલે જ ઇટ ફ્રોમ સંગઠનની વાત કરી એ એમ જ પૂછે છે કે તમે પૂછો કે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે પૂછવા ક્યાંથી આવી કોણે બનાવી શેનાથી બની એમાં કેટલી મજૂરી થઈ એ કેવી રીતે ઉત્પાદન કર્યું કેટલા માઇલ

વસુધાબેન તમારો અનમ્યુટ કરવાનું છે વસુધાબેન એમનો જન્મ પણ ગાંધીવાદી પરિવારમાં જ થયેલો છે અને ખાદી માત્ર ભારત સુધી સીમિત થઈ હા પણ હજી એ ખાદી સિલ્ક જ પહેર એ પોતે હજુ બી ખાદી સિલ્ક જ પહેરે છે એટલે આપડા જે આમાં નરેનભાઈ દેલવાડીયા એ લખ્યું છે કે મધર ટેરેસા ત્રણ જોડી કપડા સાથે જ માંડી બધા દેશના બધા પ્રમુખ અને પોતાનું કામ ક્ષમા ને કંઈક પૂછવું છે ક્ષમા અનમ્યુટ કરો પહેલા નમસ્તે આશાબેન કોકિલાબેન જાજાદીના જય શ્રી કૃષ્ણ બધા ઘણા વખત હું આવી નથી એટલે માફ કરજો હું તમારી વિરોધ આશાબેન જરાય બોલવાની માંગતી નથી પણ આજકાલ ના 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 આજકાલ આમ ટ્રાઈંગ ટુ ગેટ માય હેડ અરાઉન્ડ ધ સબ્જેક્ટ કે આજકાલ આપણે એટલા બધા આગળ વધી ગયા છે તમે કીધું એવી રીતના એ એ વાત બરાબર છે હવે એને પાછા આપણે ખેંચતા ખેંચતા ખૂબ વાર લાગશે ને તમે કહો છો એવી રીતના ધીમે ધીમે આપણે આગળ વધી પણ આ મને ખબર નથી બિલકુલ સાચી છે કે આપણે એક કામ કરીએ કે આપણે જયારે ખરીદી આપણે આપણા સંતાનો કુટુંબીજનો અને કપડા ની વાત નથી કરતી ખાવા પીવાની અને બીજી વસ્તુની પણ વાત કરું છું ખરીદી કરવા જઈએ ત્યારે કબાટ ખોલી ને જોઈએ જો કપડાની વાત કરીએ તો કેટલા કપડા છે પછી માનો કે આપણે કામ પર જવા માટે કપડા ખરીદવા ગયા હોઈએ તો કેટલી જોડી જોઈએ છે એ વિચાર કરીએ એટલે જરૂર કપડા ન ખરીદી એટલું કરીએ બીજું કરીએ તમને ખબર છે ત્યારે અહિયાં લંડનમાં રીયુઝ રિસાયકલ બહુ ચાલે છે એટલે દીકરીનું સ્કર્ટ ફાટી ગયું હોય ને તો એને ફ્રોકમાંથી એનો ઘેર બનાવે અને ઉપરના બ્લાઉઝ એનો એ રાખી હવે લોકો કરવા લાગ્યા છે શું કામ એટલે આપણે આ કરતા શીખે જે કોકિલાબેન વાત કરતા હતા ને કે એકમાંથી બીજું બનાવવાનું આ બે વસ્તુ કરીએ હું ખાદી પહેરવાની વાત નથી કરતી આ બે વસ્તુ કરી પછી જયારે કાપડ ખરીદવા જઈએ ત્યારે જોઈએ કે કયા દેશમાં બન્યું છે ત્યાં મજૂરીનો ઉપયોગ થયો છે પછી એની અંદર શું છે શેનું બનેલું છે એની અંદર નેચરલ ફાઈબર છે તો પહેલા એ ભલે મોંઘું હોય ધીમે ધીમે સસ્તું થઈ જશે મોંઘું હશે તમે જાળવશો એને માન આપશો તમે સોનાના નહીં મૂકી દો બહુ સાચવીને રાખશો એટલે આપણને કુદરતે જે આપ્યા કુદરતે જે આપણને સ્ત્રોત આપ્યા છે ને ખોરાક કપડા વસ્ત્ર મકાન એ બધું બહુ સાચવવાની વસ્તુ છે ગમે તેમ વપરાય એટલે મોંઘું છે કાપડ તો સાચવીને વાપરો એમાંથી બીજું કોઈ બનાવો ઘણું ચાલશે એટલે પણ એ પાછું વળતા બહુ વાર લાગશે હંમેશા મશીન થી આગળ જતા વાર વાર ન લાગે પગ થી ચાલતા બહુ વાર લાગે તમારી વાત મને બરાબર લાગે છે પણ તો પણ મને જરાક શંકા થાય છે કે આપણે કઈ કઈ રીતના આપણે આપણે પાછા વળીએ જો અહિયાં પેલા તો ચાલીને જતા પછી સાયકલ આવી મોટર સ્કૂટર આવી મોટર સ્કૂટર માંથી એક ગાડી આવી ને ફેમિલી ની અંદર ત્રણ તો ગાડી હોતી જ હોય છે જો ત્રણ માણસ હોય તો પાંચ હોય તો પાંચ અહિયાં ઇંગ્લેન્ડમાં તો આઈ થિંક તમે પણ ઇંગ્લેન્ડમાં રહ્યો છો એટલે આપણે ગેસ

સરસ રીતે આશા બેને એમનું આપ્યું અને અત્યારે એમ થાય કે આપણે પણ પણ કેવો વખત આવ્યો છે કે જે તરફ આપણે છોડીને આગળ વધીએ છીએ અને જે વધીએ છીએ ખબર છે કે આ નુકસાન કરતા છે છતાં પણ દાખલા તરીકે પ્લાસ્ટિક શરૂઆતમાં આવી બધા ખુશ થઈ ગયા કે આ તો કેટલી સરસ વસ્તુ છે પણ હવે જ્યારે પ્લાસ્ટિક એટલું બધું આપણા જીવનમાં આવી ગયું છે કે જેને આપણે કાઢી નાખવા માંગીએ છીએ છતાં પણ એને ખૂબ જ ડિફિકલ્ટ છે અપનાવતા વાર ન લાગે પણ એને કાઢી ઊંકતા બહુ જ વાર લાગશે પ્લાસ્ટિક ને ક્યાં આપણા ઘરમાં ક્યાં પ્લાસ્ટિક નથી એ જોવાનું છે એવી રીતે માંથી આપણે આ બધા ઉપર આવી ગયા બધું સોવાળું પહેરવા માટે ને એમ હવે એને પાછા વાળવા માટે પણ ખૂબ ટાઈમ તો લાગશે જ અને લોકો સમજીને વળે તો બહુ સરસ અને હા અત્યારે તો માં બહુ નવી નવી રીતે લોકોને ગમે એવી પ્રિન્ટ ને બધું સરસ બધું આવવા માંડ્યું છે એટલે અ મેં એવું વચ્ચે મેં અ ભારતમાં સાંભળ્યું કે કોલેજના છોકરાઓ આપણી જે વાતાવરણ છે ગરમી એને અનુકૂળ ખાધી વધારે છે એટલે લોકો અપનાવે છે ખરા ખાદી પણ માં જરાક ગરબડ છે એટલે વાર લાગશે થોડી ક્રિષ્ઠકાંતભાઈ પૂછ તમે ક્યારના ખુબ સરસ રીતે આશાબેન ને તમે પડદા પાછળથી જે સપોર્ટ આપી રહ્યા છો તેના માટે તમને અભિનંદન આપું છું અને શંભુભાઈએ જે પૂછ્યું છે ને એ આપણે જોઈશું કે તમારો જે પ્રોગ્રામ છે એ યુએસ સુધી સંદર્ભમાં છે એ જાણીને પછી તમને ઈમેલ કરશે એવું એમને લખ્યું છે ઓકે ખૂબ સરસ આજનો આપણો જે પ્રોગ્રામ થયો અને હજુ તો ઘણાના મનમાં ઘણા સવાલ હશે જ કારણ કે ખાદી જે પેલા જૂના છે એ લોકો તો જાડી ખાદી જ યાદ હોય હવે મેં પોલી ખાદી બી લીધેલી છે અને એને એને આપણે આયનિંગ પણ નથી કરવું પડતું એ જોયું છે એટલે એ વસ્તુ પણ સરસ થઈ છે પણ ખૂબ સરસ રીતે આજે તમારા વિષયને તમે ન્યાય આપ્યો છે તો હવે આવતા રવિવારે શું કરવા તમને ખબર છે બધાને કે આપણે બે સદી આપણે ત્રીજી સદીમાં પ્રવેશવાના છીએ બસો એપિસોડ પૂરા કર્યા એટલે બે સદી પૂરી અત્યારે જેમ આપણે એકવીસમી સદી કરીએ છીએ ને એવી રીતે આપણા ગુજરાતી સાહિત્ય ફોરમ ત્રીજી સદીમાં પ્રવેશ કરવાનો તો એ માટે જે અમે દસ બાર જણા જે મહાનુભાવો છે જેમણે પોતપોતાના અભિપ્રાયો અને એમના જે કંઈ આના માટે આગળ બીજું શું થઈ શકે એ બધું કહેવા માટેનો જે અમારો પ્રયત્ન છે તે આવતા રવિવાર આપણે એ જ પ્રયત્ન આપણે આગળ ધપાવીશું અને સાંભળીશું કે કેટલું કેટલું આપણને બધા ગુજરાત સાહિત્ય ફોરમ ને કેવી રીતે આપણે આગળ વધારીશું અને શું કરે ઘણા બધા પ્લાન છે કૌશલ ચોક્સી પાસે એ પણ આવતા રવિવારે જણાવશે કે આપણે શું કરવા માંગીએ છીએ એટલે ઘણી વખત એવું થાય છે ને કંઈક નવી વસ્તુ અપનાવવાની હોય ત્યારે થોડી વાર લાગે પણ આપણે બધા ધીરજ ધરીને આને આગળ એવી રીતે વધારીશું કે આ તો બે સદી પૂરી કરીને પછી પાંચ સદી છ સદી પૂરી કરશે તેવી આશા સાથે આપણે આગળ વધી અને હવે આટલું સરસ પ્રવચન આપણે માણ્યું આવતા રવિવાર આપણે શું કરવાનું તો બધા ખૂબ જ સરસ રીતે આવીને હાજર થઈ જજો કે જેથી આપણે ઉજવણી કરી શકીએ કે હું મને એવો વિચાર છે કે હું કઈક જુદું કરીશ પણ એ સરપ્રાઈઝ જ રવા દઉં છું આપ સૌના માટે છું કે જેથી આપણો બધા ઉત્સાહ વધી શકે આટલું સરસ કર્યા પછી આપને અમે જો આભાર ના માનીએ તો ખરેખર કૃતજ્ઞ ગણાવીએ તો આવો આપણે અમારા માણસાના એમ્બેસેડર હાસ્ય દમેનને વિનંતી કરીશ કે તો આભાર વ્યક્ત થેન્ક યુ કોકિલાબેન મને અહીંયા આજે બોલવાની તક મળી છે હું ઘણા સમય પછી સંપર્કમાં આવી છું મહત્વનું એ છે કે ખાદી જાણે ગાંધીનો પર્યાય થઈ ગયો છે ગાંધી વિશે ખૂબ વાતો થાય છે પણ આજે ખાદી વિશે વાત કરવી એક ખૂબ જ આકર્ષણનો વિષય હતો અને ઘણું બધું જાણવાની ઇન્તજારી પણ હતી કે ખાદી વિશે શું કહી શકાય મને લાગે છે કે અહીં જોડાયા છે લગભગ બાવન જેટલા પાર્ટીસિપન્ટ તો અહીંયા જ હતા પ્લેટફોર્મ પર તો ઘણા બધાને આ ઘણી વાત ખબર નહીં હોય જે આજે જાણવા મળ્યું આશાબેને હું નથી બોલતી ખાસ છતાં એ આજે એમણે જે રજૂઆત કરી જે રીતે કરી ત્યારે એવું લાગ્યું નહીં સહેજે કે નહીં બોલતા હોય પણ એટલું બધું નોલેજ એમની પાસે અનુભવનું ભાથું છે એટલે ખુબ સુંદર રીતે આકાર લઈને એ અહીંયા આવ્યું સમાજ સાહિત્ય અને સંગીત સાથે જોડાયેલા એ ખાદી વ્યાખ્યા ક્રાંતિ સ્વરોજગાર ઇતિહાસ સાથે જોડીને કરી આપી કાપડનું ઉત્પાદન જે ખાદી સિવાય થવા માંડ્યું અને પ્રદૂષણ નિષ્પન્ન થવા માંડ્યું અને આજે આખા દેશમાં પ્રદૂષણ એક બહુ જ મોટો ચર્ચાનો મુદ્દો બની ગયેલો છે ત્યારે એને કેવી રીતે કંટ્રોલ કરવો એને માટે પણ સંશોધકો અને ચિંતકો કરતા હોય ત્યારે આ જે વાત છે એ કદાચ બહુ જ સહાયરૂપ બની શકે એમ છે જે આપણું અર્થશાસ્ત્ર આપણી અર્થવ્યવસ્થાને પણ સમૃદ્ધ કરી શકે એમ છે જયારે આપણા મોદી સાહેબ આત્મનિર્ભર ની વાત કરે છે ત્યારે મને એક વિચાર આવ્યો ખાદી લંડન ની વાત કરી તો હવે આ ફ્રેન્ચાઇઝીસ નો જમાનો છે તો એ બીજા દેશોમાં ગુજરાતમાં બીજા રાજ્યોમાં શું એ જ પેટર્ન જે કામની છે આખી પ્રક્રિયા ની છે તો એને આપણે એ હેડ થી ડેવલપ ન કરી શકીએ મને યાદ છે હું તો વડોદરાની કોકિલાબેન જાણતા હશે સરદાર વલ્લભભાઈ સ્કૂલમાં ભણવા મૂકી અને ખાદી જ પહેરવાની હતી અને ત્યાં ખાદી ખાદી એ જ ત્યાં નિયમ છે અને ઘરમાં એક તો વર્ષે ખરીદવાની સરકારે ફરજિયાત તો બહુ મોડા કર્યું પણ ખાદી ખરીદવી પાટણના પટોળાની વાત કરી અહીંયા અમારે રિટ્રોલમાં પણ એવી રીતે હાથસાળની ના વસ્ત્રો વણાટકામ કામથી થઈ રહ્યા છે તો એ તરફ આકર્ષવાનું અને જયારે મોઢવારીની વાત કરી કે મોંઘવું પડે છે થી તો એવું કહું કે હવે તો બધા થઈ ગયા છે છે કે અમુક પહેરવી તો તો બ્રાન્ડ જાહેરાત વગેરે લીધે ઓલરેડી મોંઘી છે અને છતાંય કેટલી ટકાઉ છે એ પાછો મોટો પ્રશ્ન છે એ થોડો સમય પહેર્યો ને જો એનું મેન્ટેનન્સ તમે નિયમિત કે વ્યવસ્થિત ના કરી શકો તો કોઈ લોંગ ટાઈમે ટકાઉ નથી જ અને જ્યારે ખાદીની વાત કરી કે જેટલી મોંઘી પડે એનાથી અત્યંત ટકાઉ પણ છે અને ઘણા મને યાદ છે કે અને જેટલો કદાચ કદાચ મારા સંપર્કમાં એવા લોકો વધુ હોવાથી મને લાગતું હશે કે ખાદીનો આગ્રહ રાખે જ છે હશે મારી પાસે હમણાં કહ્યું એમ બેને કે ઘણી ઘણા બધા કપડાં ઊંચા ની જેમ પડ્યા હોય પહેરીએ છીએ કેટલા ઘણા બધાના ઘરમાં આવું છે કે બસ ખરીદવાનો શોખ હોય આ સરસ છે આ નવી ડિઝાઇન આ પેટર્ન લઈ લો અને ઘરમાં ઢગલો કરે છે પહેરે છે કેટલી આ પણ એક સાચી વાત છે મારે ઘરે દોઢસો સાડીઓ હશે હા પણ પચીસ ત્રીસ તો છે અને જુદી જુદી એવી બેને સિલ્ક ની વગેરે બધી હોય છે કે પ્રસંગમાં પહેરાય ને અમુક ફંક્શનમાં ખાસ કરીને આવા સાહિત્યના ફંક્શનોમાં પહેરવાની એક આખો સરસ ઉઠાવ આવતો હોય છે ને એવી છે અનેક પ્રકારની પણ આ મોઘું પડવું ને એ કદાચ પ્રશ્ન મને નથી લાગતું કે બહુ મોઘો પડે સવાલ એ છે થોડોક આપણે પ્રચાર પ્રસાર થવો જોઈએ નંબર બે સરકાર આત્મનિર્ભરની વાત કરે છે અને ગૃહ ઉદ્યોગ ને સ્વરોજગાર ને પ્રોત્સાહન આપવાની વાત કરે છે સરકાર વીસ લાખ જેટલી વિદ્યાર્થીઓને સહાય આપે છે ગુજરાત ગવર્મેન્ટની જો હું વાત કરું તો જો એ આવું કંઈક પોતાની રીતે કરે છે વિદ્યાર્થી તો એને બે હજારથી માંડી વીસ હજારથી માંડીને બે લાખ સુધી એને સહાય પણ આપે છે એને ઉદ્યોગ શરૂ કરવા તો આવું કંઈક માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળે તો ધીરે ધીરે એવી આવું શરૂ થતું જાય અને એના નવા વિચારોને જોડીને કંઈક નવું એમાં પણ કરી શકે રેશમ ની કાપડ ની વાત થઈ તો પણ મને યાદ છે કે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા એક બાણું વર્ષના માજી નો મારો સંપર્ક થયો ત્યારે એમણે એ કહ્યું હતું કે તમે લોકો હવે આ જે બીજા કપડા પહેરતા થઈ ગયા છો ને એને કારણે તમને વરસાદ આવવાની પણ ખબર નથી પડતી કોઈ પશુ પ્રાણી પક્ષી નજીક તમારી આવી રહ્યું છે કોઈ જોખમ આવી રહ્યું છે એની તમને ખબર નથી પડતી જ્યારે અમે આ ખાદી પહેરતા સૂત્રવ કપડા પહેરતા તો દૂરથી અંદાજ આવી જાય કે કોઈ હિંસક પ્રાણી આવી રહ્યું છે તો અમે પહેલેથી એલર્ટ થઈ જઈએ ત્યારે મને થયું કે કદાચ આ વસ્ત્રની અંદર આ પણ એક વિશેષતા હશે એ કે છે તમારી ચામડી ને તમારા શરીર પર જે રૂવાટા છે એને મેસેજ મળતો હોય છે તે મેસેજ મળતો પોલીસ ને બીજા બધા વસ્ત્રો કારણે બંધ થઈ જાય બંધ થઈ ગયો છે અટકી ગયો છે એટલું સત્ય તથ્ય હું એમાં નહીં જોઉં પણ એ વાત એ વડીલે કરી હતી બેને અને મને થયું કે કેટલી જૂની કવિતાઓ ભણાવતી કેવું છું ત્યારે પણ મને એને સંદર્ભે ક્યાંક કેટલે કૌશે સાચું મને લાગે છે તો થેન્ક યુ વેરી મચ અહીંયા ગુજરાત સાહિત્ય ફોરમ વતી અને કોકિલાબેન વતી આશાબેન અહીં જે જોડાયા છે આપણા શ્રોતાજણ પ્રેક્ષકો એ સૌના વતી આશાબેન ખૂબ ખૂબ આભાર માનીએ અને ક્યાંક વધુ ચર્ચા માટે વ્યક્તિગત બી સંપર્ક કરવાનો થશે તો કરીશું આપણને મેસેજમાં એમનો સંપર્ક નંબર વગેરે મળી રહે આનંદ થશે તો થેન્ક યુ વેરી મચ આશાબેન નમસ્કાર અને સાથે સાથે આશાબેનનો જે પરિચય સુંદર રીતે આપ્યો એ ભારતીય વ્યક્ત કરવામાં આવે છે અને અત્યારે ચેટબોક્સમાં બે વાક્ય છે મને બહુ જ ગમ્યા છે એ બે વાક્ય હું અહીંયા કહેવા માટે હું મારી જાતને રોકી શકતી નથી એક તો ક્ષમાએ લખ્યું છે કે ટુડેઝ સોલ્યુશન્સ આર ટુમોરોસ પ્રોબ્લેમ્સ બહુ જ સાચી વાત છે આજે જે કઈ સોલ્યુશન આપણા બધા પ્રોબ્લેમ આપણા સોલ્યુશન માંથી આપણે પ્રોબ્લેમ ના સોલ્યુશન શોધવાનું કરીએ છીએ પણ સોલ્યુશનમાંથી માંથી પાછા બીજા પ્રોબ્લેમ્સ આવે છે બહુ સરસ લખ્યું છે લુકેટ કોન્ક્રીટ કોન્ક્રીટ નું દાખલો આપ્યો છે અને બીજું કૃષ્ણકાંતભાઈ બુચા લખ્યું છે કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ બ્રિંગ ઇન ધ વર્લ્ડ અમે ઘણી વખત એવું થાય છે કે કોઈ પણ વસ્તુ ચેન્જ મને એમ થાય કે હું મારે ચેન્જ નથી થવું કે સોસાયટી મારે બીજાને પણ ચેન્જ નથી કરવું તો એ એ ચેન્જ લાવવા માટે જે એડજસ્ટમેન્ટનો જે વચ્ચેનો જે ઉપાય છે એ બંને ચેન્જ થઈ શકે એની અંદર એટલે કૃષ્ણકાંતભાઈ તમારું પણ એ વાક્ય ખૂબ સરસ છે તેના માટે તમને અભિનંદન આપું છું અને હવે આજનો આપણો જે કાર્યક્રમ છે ખૂબ સરળ રીતે આપણી ગાડી ખૂબ સરળ રીતે આગળ વધી રહી છે અને આમાં આજે આશાબેની જે મોર ઉમેર્યું છે પ્રશંસનીય છે તો આજની આપણી ગુજરાત સાહિત્ય ફોરમની જે સફર છે એ સફરને આજના એક નાનકડા સ્ટેશન ઉપર અલ્પ વિરામ આપી સાહિત્ય ફોરમને જે આગળ વધારીએ છીએ તો આજની સભા માટે પૂર્ણ વિરામ અને આગળની આગળ જવા માટેનો અલ્પ વિરામ સાથે આજની સભાનો આપણે અહિયાં સમાપ્ત કરીએ છીએ